हेलो स्टूडेंट्स, उड़ान विद्यालय विषय गणित प्रकरण एक ईटोनी इमारत एमा बाळक मित्रों आपे प्रेक्टिस वर्गनो दाखला नंबर 35 एना बे दाखला काले जोई गया था। आजे त्रीजो दाखलो जोईए। तो चलो आपणे रकममां जईए के अहींया शुं कीधुं छे कि जो ईंटना प्रकार एकनी एक ईंटनी किंमत 8 रुपया तथा प्रकार बेनी एक ईंटनी किंमत 10 रुपया होय तो बन्ने प्रकारनी 500-500 ईंटोनी कुल किंमत शू थाय। हवे अहींया शू शोधवानुं कीधुं छे, जो अहींया कीधुं छे कि बन्ने प्रकारनी 500-500 ईंटोनी कुल किंमत એટલે કે સરવાળો, પણ એ સરવાળો કરવા માટે આપણે બંને પ્રકારની 500-500 ઈંટોની કિંમત શોધવી પડશે। એટલે કે પ્રકાર 1ની 500 ઈંટોની કિંમત શોધવી પડશે, ત્યારબાદ પ્રકાર 2ની 500 ઈંટોની કિંમત શોધવી પડશે। તો ચલો પહેલા આપણે પ્રકાર 1ની શોધીએ। પ્રકાર 1, હવે પ્રકાર 1માં 500 ઈંટોની કિંમત શોધવાની છે કે 500 ઈંટો બરાબર કેટલા, હવે કેટલા આપેલા છે પ્રકાર 1માં? પ્રકાર 1માં 1 ઈંટની કિંમત 8 રૂપિયા આપેલી છે, તો 1 ઈંટ બરાબર 8 રૂપિયા। તો આપણને પદમાં લઈએ 1 ઈંટ બરાબર 8 રૂપિયા માટે 500 ઈંટો બરાબર કેટલા, બરાબરની નીચે જ બરાબર કરવાનું। પહેલા લખીશું 8, એની જોડે ગુણાશા 500 ભાગ્યા આ 1, શૂન્ય શૂન્ય ઉડશે નહીં, એટલે આપણે કરીશું ગુણાકાર। ઉપરની સંખ્યાનું 500 ગુણ્યા 8, 8ને શૂન્ય વડે ગુણતા શૂન્ય, શૂન્ય વડે ગુણતા શૂન્ય, અને 8 પંચાને 40 એટલે કે 4000 રૂપિયા। પ્રકાર 1ની 500 ઈંટોની કિંમત 4000 રૂપિયા આપણને મળી। એ જ પ્રમાણે હવે પ્રકાર 2ની શોધીએ। પ્રકાર 2, ભાઈ પ્રકાર 2માં પણ આપણને 500 ઈંટોની કિંમત શોધવાની છે, એટલે કે 500 ઈંટો બરાબર કેટલા। હવે જુઓ અહીંયા પ્રકાર 2માં શું આપેલું છે, પ્રકાર 2ની અહીંયા જુઓ, પ્રકાર 2ની 1 ઈંટની કિંમત 10 રૂપિયા આપેલી છે। અહીંયા લખો 1 ઈંટ બરાબર 10 રૂપિયા। હવે આપણે અહીંયા કરવાનું 10 ગુણ્યા 500 ભાગ્યા આ 1, શૂન્ય ઉડે છે નથી ઉડતા, તો આપણે ઉપરની સંખ્યાનો ગુણાકાર કરવો છે 500 ગુણ્યા 10। પણ જુઓ બાળકો, આપણે આ ગુણાકાર કરીએ એના પહેલાં જોઈએ કે મેં તમને કહેલું હતું કે કોઈ પણ સંખ્યાને 10 વડે ગુણવાના હોય તો એની એ સંખ્યા લખી અને એને જમણી બાજુ 1 શૂન્ય વધારી દેવાનું, એટલે કે 5000 રૂપિયા। જુઓ આપણો જવાબ આવે છે, અહીંયા એકમને શૂન્ય, એકને શૂન્ય વડે ગુણે, એકને શૂન્ય વડે ગુણો, અને 1 × 5, જુઓ આપણો જવાબ આવી ગયો। એટલે કે આ આપણે પ્રકાર 2ની 500 ઈંટોની કિંમત શોધી। હવે શું કરવાનું હતું, કુલ કિંમત, એટલે કે પ્રકાર 1ની 500 ઈંટોની કિંમત અને પ્રકાર 2ની 500 ઈંટોની કિંમત એ બંનેનો સરવાળો કરવાનો, એટલે કે 4000 રૂપિયા પ્રકાર 1ની ઈંટો વત્તા 5000 રૂપિયા પ્રકાર 2ની ઈંટો, શૂન્યમાં શૂન્ય માટે શૂન્ય
शून्य शून्य अने पांचमी चार नौ लेके 9000 रुपया। तो माटे करीने लखी देखिए कि बन्ने प्रकारनी ईंटोनी कुल कीमत 9000 रुपया छे। आ रीते आपणे आ दाखलो गणी शकीए। વધુ સમજ માટે આપણે બીજો દાખલો જોઈએ। એ જ પ્રકારનો દાખલો છે, ખાલી રકમના આંકડા જુદા છે કે જો ઈંટના પ્રકાર એકની ઈંટની કિંમત 12 રૂપિયા હોય તથા પ્રકાર બેની એક ઈંટની કિંમત 8 રૂપિયા હોય તો 1500 1500 એટલે કે 1500 ઈંટની કુલ કિંમત શોધો। મતલબ કે અહીંયા આપણે પ્રકાર એક અને પ્રકાર બેની 1500 ઈંટોની કિંમત શોધવાની છે અને પછી આગલા દાખલામાં કર્યું એ જ પ્રમાણે એનો સરવાળો કરવાનો છે। તો અહીંયા આપણે બધા લખીશું પ્રકાર એક। હવે પ્રકાર એકમાં એક ઈંટની કિંમત કેટલી આપેલી છે? 12 રૂપિયા। તો અહીંયા લખો એક ઈંટ બરાબર 12 રૂપિયા માટે 1500 ઈંટ બરાબર કેટલા? હવે 12 અને 1500 નો ગુણાકાર અને 1 ભાગાકાર 1500 ગુણ્યા 12 શૂન્ય ઉતી નથી એટલે આપણે અહીંયા 1500 ગુણ્યા 12 એકની શૂન્ય એકની શૂન્ય વડે ગુણાશું એકની શૂન્ય વડે ગુણાશું એક પછી 5 એક એકાળી બેની શૂન્ય વડે ગુણાશું શૂન્ય વડે ગુણાશું 2 પચા 10 પછી 1 2 એકા 2 ને 1 3 સરવાળો કરીએ તો 5 ને 3 8 ને 1 એટલે કેટલો આવશે? 18000 રૂપિયા। એટલે પ્રકાર એકની 1500 ઈંટોની કિંમત આપણને મળશે 18000 રૂપિયા। એટ ધ સેમ વે આપણે અહીંયા પ્રકાર બે ની ઈંટો શોધીએ। પ્રકાર બે હવે એમાં શું કીધું છે કે એક પ્રકાર બે ની એક ઈંટની કિંમત 8 રૂપિયા તો આપણે કેટલી ઈંટની શોધવાની છે? 1500 ઈંટની। તો આપણે પદ મૂકીએ કે એક ઈંટ બરાબર 8 રૂપિયા માટે 1500 ઈંટ બરાબર પહેલા આપણે 8 લખીએ એની જોડે 1500 નો ગુણાકાર ભાગ્યા એક નીચે ભાઈ શૂન્ય શૂન્ય ઉડતી નથી એટલે 1500 ગુણ્યા 8 ને શૂન્ય વડે ગુણતા શૂન્ય શૂન્ય વડે ગુણતા શૂન્ય 8 પંચા 40 બધી 4 આને 8 ને 4 12 એટલે કે 12000 રૂપિયા આવે। હવે જો બાળકો મેં અહીંયા ઉપરની સંખ્યાનો ગુણાકાર કર્યો અને તરત એ જવાબ લખી દીધો। કેમ? કારણ કે બંને જગ્યાએ છેદમાં એટલે કે ભાગાકારમાં એક છે અને મેં તમને પહેલાં પણ કીધેલું છે કે કોઈ પણ સંખ્યાને એક વડે ગુણતા કે ભાગતા જવાબ એની એ જ સંખ્યા મળે છે માટે આપણે ઉપરનો ગુણાકાર કરીને સીધો જવાબ લખ્યો। હવે જો અહીંયા પ્રકાર એકની ઈંટોની કિંમત 18000 રૂપિયા મળી અને પ્રકાર બેની ઈંટોની કિંમત આપણને 12000 રૂપિયા મળી તો આપણે એની કુલ કિંમત શોધવાની છે એટલે બંનેનો સરવાળો 18000 રૂપિયા પ્રકાર એકની ઈંટો વત્તા 12000 રૂપિયા
प्रकार बेनी शून्य 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 आठ ने दस की शून्य वधी एक बेने त्रण तीस हजार रुपया माटे करीने आपणे लखी सकीए के बन्ने प्रकारनी ईंटोनी कुल किंमत 30,000 रुपया थाय। आ रीते तमे बीजा दाखला पण गणी सको छो।